बराबर एक्स वन एक्स मीटर अने किंमत कापड़ की लंबाई एक्स मीटर अने कापड़ की किंमत वाई रुपया छे। कापड़ की लंबाई ने आपणे एक्स मीटर कीधुं बराबर, कापड़ की लंबाई एक्स मीटर अने कापड़ की किंमत वाई रुपया छे। तो आपणे आ एक्स मीटर छे એટલે આપણે કહેશું એક્સ વન બરાબર છ મીટર, વાય વન બરાબર ચારસો એસી રૂપિયા, માટે અહીંયા એક્સ ટુ આપણને આપેલા છે અગિયાર મીટર, વાય ટુ શોધવાના છે। તો અહીંયા આપણે સમપ્રમાણ છે એટલે આપણે જાણીએ છીએ કે એક્સ વન છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ। હવે જો એક્સ વન ની જગ્યાએ આપણે છ લખીએ, y1 की जगह 480 बराबर x2 की जगह 11 y2 આપણે શોધવાનું છે। તો આપણે ચોકડે ગુણાકાર કરવાનો અહીંયા ગુણી દેવાને તો શું થાય, તો 6y2 બરાબર અહીંયા ગુણાય છે 11 ગુણ્યા 480। હવે આપણે કિંમત કોની લાવવી છે, તો આપણે y2 ની કિંમત લાવવી છે, તો y2 એ રહેવા દેવાનું અને 6 ને આ બાજુ લાવીએ तो आ संख्या ना छेद में 6 जता रहे, माटे y2 बराबर 6 8 48 और आ पाछो नो जीरो मूकी दे એટલે 80 થઈ ગયા। 11 * 8 એટલે 88 અને આ પાછો નો જીરો તો 880 રૂપિયા થયા। તો માટે 9 મીટર સોરી 11 મીટર કાપડ ની કિંમત 880 રૂપિયા થાય, માટે 11 મીટર કાપડ ની કિંમત 880 रुपया आ रीते आप लिखी सकते। हम एज रीते अँ अपने गोल की जो किंमत है ये अपने रुपया ए वाय कहूँ और वजन है ये एक्स कहूँ। धारो कि गोल नु वजन एक्स किलोग्राम और किंमत वाय रुपया है। गोल नु वजन अपने एक्स किग्रा अने किंमत वाय रुपया छे एवुं कहीए, तो अहींया एक्स वन बराबर आपणे 12 किग्रा कहीशुं, वाय वन बराबर 540 रुपया, एक्स टू बराबर 9 किग्रा छे तो वाय टू शोधवाना छे, वाय टू बराबर किग्रा। तो अहींया आपणे સમપ્રમાણ છે, એક રાશિ વધે ત્યારે બીજી રાશિ વધે છે, તો આપણે આને આવી રીતે લખશું એક્સ વન છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ। હવે એક્સ વનની જગ્યાએ 12, વાય વનની જગ્યાએ 540 બરાબર એક્સ ટુની જગ્યાએ 9 છેદમાં વાય ટુ, તો આપણે 12 વાય ટુ બરાબર 9 ગુણ્યા 540 એવું કહી શકીએ, માટે વાય ટુ બરાબર 9 ગુણ્યા 540 છેદમાં 12। આપણે આનો છેદ ઉડાડીએ, 6 થી છેદ ઉડાડીએ તો 6 ગુણ્યા 9 એટલે 6 9 54 થાય, આ પાછળ જીરો લગાવું છું, 6 2 12 6 2 12 એટલે 6 6 ઉડી ગયો। હજી આપણે આને 2 વડે ભાગી શકીએ એટલે 45 આવી જાય, તો 45 ગુણ્યા 9 કરીએ તો 4 પડે, માટે y2 બરાબર 45 ગુણ્યા 9 y2 બરાબર 9 * 45 4 અગિયાર 36 ને 4 40 એટલે 405 રૂપિયા, માટે 9 કિગ્રા ગોળની કિંમત 405 રૂપિયા થાય। તો આ રીતે આપણે એની કિંમત મેળવી શકીએ। તો એક માપ વધે ત્યારે બીજું માપ જો વધતું હોય કે એક માપ ઘટે ત્યારે બીજું માપ ઘટતું હોય તો એને આપણે સમપ્રમાણના દાખલા મુજબ એને ગણી શકીએ। હવે આગળનો દાખલો જોઈએ,
दाखला नंबर 3 8 लीटर दूध ना 340 रुपया तो 11 लीटर दूध ना कितना रुपया थे लीटर जब वधे या रुपया वधे વધારે દૂધ ખરીદીએ વધારે રૂપિયા આપવા પડે તો આ સમપ્રમાણનો દાખલો છે ધારો કે 1 લીટર દૂધના 8 રૂપિયા છે તો આપણે અહીં x1 બરાબર શું કહેશું 8 લીટર y1 બરાબર 384 રૂપિયા हम गणिए तो क्रम में कहवा x1 ना y1 ना x2 એ રીતે સરખા માપ છે x1 x1 સરખા x1 y1 આ x1 x1 માં લીટર લીટર આવે છે અને x1 માં લીટર લીટર આ y1 રૂપિયા છે બીજો y2 માં પણ રૂપિયા છે x2 બરાબર 11 લીટર y2 બરાબર કેટલા આ સમપ્રમાણ છે એટલે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 માટે આપણે x1 ની જગ્યાએ 8 મૂકીએ y1 ની જગ્યાએ 384 બરાબર 11 ના છેદમાં y2 y2 ને લઈ લઈએ તો 8 y2 બરાબર 11 ગુણ્યા 384 માટે y2 બરાબર 11 ગુણ્યા 384 છેદમાં 8 આપણે 8 વડે ભાગાકાર કરીએ y2 બરાબર જ્યારે 8 વડે ભાગીએ તો 8 4 32 6 વધે 8 2 64 એટલે 48 આવે 48 ગુણ્યા 11 માટે y2 બરાબર 11 8 88 8 વધી આવે 44 ને 8 52 એટલે 528 રૂપિયા થયા માટે 11 લીટર દૂધના 528 રૂપિયા થાય તો આ રીતે આપણે એની કિંમત શોધી શકીએ તો એ આપણે સમપ્રમાણમાં છે કે વ્યસ્તપ્રમાણમાં એ પહેલા જોવાનું પછી પ્રમાણ મુજબ આપણે એની કિંમત મૂકવાની જો સમપ્રમાણમાં હોય તો આપણે x1 છેદમાં x y1 અને x2 છેદમાં y2 એ રીતે આપણે કિંમત એની મૂકીશું એટલે આપણે એનો જવાબ મળશે તો અત્યાર પછીનો દાખલો એમાં આપણે એમ કીધું છે કે 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે તો 16 મજૂરોના કામ કરતા કેટલા દિવસ લાગે મજૂરો વધે તો કામ ઓછા દિવસમાં થાય તો એક માપ વધે છે ત્યારે બીજું માપ ઘટે છે વધારે મજૂર ઓછા દિવસમાં કામ કરતો થાય ઓછા મજૂર તો વધારે દિવસ લાગે તો આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે અહીં આપણે ધારો કે x મજૂરને કામ કરતા 8 દિવસ લાગે છે ધારો કે x મજૂરને કામ કરતા 8 દિવસ લાગે છે એટલે આપણે x1 મજૂરને કહેવાનું છે અને y1 જે એ આપણે દિવસ કહેવાનો છે તો x1 બરાબર 8 મજૂર y1 બરાબર 4 દિવસ x2 બરાબર 16 મજૂર y2 બરાબર કેટલા હવે આ વ્યસ્ત પ્રમાણ છે અહીંયા આપણે ખબર પડી જવી જોઈએ કે કયું પ્રમાણ છે આ વ્યસ્ત પ્રમાણ છે એટલે આપણે આવું કરીશું x1 y1 બરાબર x2 y2 x1 ની જગ્યાએ 8 y1 ની જગ્યાએ 4 બરાબર x2 ની જગ્યાએ 16 ગુણ્યા y2 તો આપણે y2 જે છે તો 16 ની નીચે જવા દે તો માટે y2 બરાબર 8 ગુણ્યા 4 છેદમાં 16 જ્યાં પછી છેદ ઉડાડી 8 2 16 8 8 ઉડી ગયા 2 2 4 2 ઉડી ગયા બરાબર 2 વધ્યા તો માટે 16 મજૂર ને કામ કરતા 2 દિવસ લાગે 16 મજૂરો ને કામ પૂરું કરતા 2 દિવસ લાગે તો આ રીતે આપણે વ્યસ્ત પ્રમાણનો દાખલો હોય તો આપણે ગણી શકીએ કે સમપ્રમાણનો આત્મ આ દાખલો વ્યસ્ત પ્રમાણનો આત્મ અહીંયા આપણે ખબર પડી જાય આપણે કે એકમાં પદે અને બીજુંમાં પદે છે તો આપણે સમપ્રમાણ છે ખબર પડે તો આ સૂત્ર વાપરવાનું વ્યસ્ત પ્રમાણ છે ખબર પડે આ સૂત્ર વાપરવાનું અને એ રીતે આપણે એનો ગણી શકીએ હવે આગળ વાત કરીએ દાખલા નંબર 5 20 કડિયાને દિવાલ ચડતા 6 દિવસ લાગે છે તો 30 કડિયાને દિવાલ ચડતા કેટલા દિવસ લાગે પહેલા 20 કડિયા હતા તો એને 6 દિવસ લાગતા હતા હવે કડિયાની સંખ્યા વધી તો દિવસો કેવા થશે જેમ દિવાલ ચડવા માટે વધારે માણસો કામે લગાડીએ
એમ ઓછા દિવસમાં કામ પૂરું થાય એટલે એક માર્ક વધે ત્યારે બીજું માર્ક ઘટશે તો એને આપણે વ્યસ્ત પ્રમાણ કહીશું તો આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે તો અહીંયા આપણે લખીએ ધારો કે અહીંયા શબ્દ કડિયા છે એટલે આપણે પહેલા આપણે કે ધારો કે x કડિયાને આ પહેલું નામ આપણે x કહીએ ધારો કે x કડિયાને દિવાલ ચડતા y દિવસ લાગે છે આપણે આ કહી શકીએ x1 બરાબર 20 કડિયા y1 બરાબર 6 દિવસ x2 બરાબર 30 કડિયા તો y2 બરાબર કેટલા હવે અહીંયા એક માપ વધે ત્યારે બીજું માપ ઘટે છે એટલે આપણે એને કહીશું વ્યસ્ત પ્રમાણ આ વ્યસ્ત પ્રમાણ છે એટલે દાખલો આપણે આ રીતે કરવો પડે x1 y1 બરાબર x2 y2 તો અહીંયા પર x1 y1 બરાબર x2 y2 તો અહીંયા આપણે x1 ની જગ્યાએ 20 મૂકીએ ગુણ્યા y1 ની જગ્યાએ 6 મૂકીએ બરાબર x2 ની જગ્યાએ 30 ગુણ્યા y2 હવે આ નીચે જવાથી y2 બરાબર 20 ગુણ્યા 6 છેદ માં 30 0 0 ઉડી ગયા 3 2 6 એટલે 3 3 ઉડી ગયા તો y2 બરાબર 4 થયા તો માટે 30 કડિયાને દિવાલ ચડતા ચાર દિવસ જો 20 કડિયા કામ કરતા હતા તો 6 દિવસ લાગતા 30 કડિયા કામ લગાયા તો 4 દિવસ થઈ ગયા દિવસો ઘટી ગયા તો આ રીતનો વ્યસ્ત પ્રમાણનો દાખલો હોય તો આપણે આ રીતે ગણી શકીએ હવે આગળનો દાખલો છે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય એટલો ઘાસચારો છે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલે એની પાસે 20 પશુ હતા તો 6 દિવસ ચાલે એટલો હવે 20 પશુ વધારે આવ્યા 20 વધારે આવ્યા નો અર્થ એ થયો અહીંયા 20 સોરી 10 પશુ વધારે આવ્યા નો અર્થ થયો 20 હતા 10 વધ્યા એટલે કુલ 30 પશુઓ થયા તો હવે એને કેટલા દિવસ ચાલશે તો 20 પશુને 6 દિવસ તો 30 પશુને કેટલા 10 ને મૂકવા 10 વધુ આવે છે એનો અર્થ એ 20 તો હતા જ અને 10 ઉમેરાયા એટલે 30 થયા તો 30 પશુ હોય એટલે કેટલા દિવસ ચાલે વધારે પશુ હોય તો ઘાસ ઓછું ચાલે અને ઓછા હોય તો વધુ ચાલે એટલે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે તો અહીંયા આપણે લખી દીધા કે x પશુને ઘાસ ચારો y દિવસ ચાલે છે એટલે આપણે x છે પશુની સંખ્યા લખવાની ઘાસ ચારો એટલે y દિવસ કહેવાનો છે તો અહીંયા લખીએ x1 બરાબર 20 પશુ તો 20 લખો દેવાનો y1 બરાબર 6 દિવસ અહીંયા પશુ છે અહીંયા દિવસ છે x2 બરાબર 10 વધુ પશુ એટલે 20 વત્તા 10 બરાબર આપણે કરવાના અહીંયા 30 પશુ અને y2 બરાબર આપણે શોધવાનું છે હવે આ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ થયું વ્યસ્ત પ્રમાણ છે તો એનો દાખલો કરવા માટે સૂત્ર આપણે લખવાનું x1 y1 બરાબર x2 y2 અને કિંમત મૂકીએ x1 ની જગ્યાએ 20 ગુણ્યા y1 ની જગ્યાએ 6 બરાબર x2 ની જગ્યાએ 30 ગુણ્યા y2 આપણે y2 શોધવા છે તો આપણે સંખ્યા મળી જઈએ જમણી બાજુથી ડાબી બાજુ જાય તો છેદમાં જશે તો y2 બરાબર 20 ગુણ્યા 6 છેદમાં 30 0 0 ઉડી ગયા 6 ના ભાગ પાડીએ 3 2 6 એટલે 3 3 ઉડી ગયા બાકી રહ્યા 2 ગુણ્યા 2 એટલે 4 તો 4 દિવસ થયા તો આપણે એ લખો માટે 10 પશુ વધારે આવે તો વધારે આવે તો ઘાસ ચારો 4 દિવસ ચાલશે તો આ રીતે આપણે એક માપ વધે ત્યારે બીજું માપ ઘટતું હોય તો વ્યસ્ત પ્રમાણની રીતે અને એક માપ વધે ત્યારે બીજું માપ વધતું હોય તો સમપ્રમાણની રીતે આપણે દાખલો ગણી શકીએ તો આ રીતે આપણે આજે આ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના જે દાખલાઓ હતા એ જોયા હવે અમુક દાખલાઓ બાકી રહ્યા છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું
तो आज जे दाखलाओ कराया ये बधा दाखलाओ तमारे गणित नोट की अंदर उतारी दीधा।